નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ડૉક્ટર સંજય સખીયા ફ્રોમ જસદણ જિલ્લો રાજકોટ સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ દસ અંતર્ગત આજે આપણે ભારતનો વારસો પાઠ નંબર એકની અંદર કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચાઓ કરીશું પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનું છે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિ પણ અગત્યના છે એવા મહત્વના મુદ્દાઓ લઈને આપની પાસે આવ્યો છું વિદ્યાર્થી મિત્રો જો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઘંટડીના નિશાન ઉપર આપ ક્લિક કરીને ચોક્કસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી અમારી નમ્ર વિનંતી છે તો આજે ભારતના વારસા અંતર્ગત આપણે સંસ્કૃતિ એટલે શું તે વિશે કેટલીક માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપની જે ટેવો છે આપણા જે મૂલ્યો છે મૂલ્યો એટલે જે આપણા જીવનને ખૂબ ક્વૉલિટીવાળું બનાવતા હોય ચોરી ન કરવી પરોપકારની ભાવના રાખવી દુશ્મનને પણ મિત્ર સમાન ગણવું સંકટ સામે બીજાને મદદરૂપ થવું પ્રામાણિકતા દાખવવી આ બધા મૂલ્યો છે જે જીવનની અંદર જરૂરી છે આ બધી વેલ્યુસ એ આપણા આચાર વિચાર આપણે બીજા પ્રત્યે કેવું વિચારીએ છીએ ને હાજરીમાં કેવું વિચારીએ છીએ ને ગેરહાજરીમાં કેવું વિચારીએ છીએ આપણી જે ધાર્મિક પરંપરાઓ છે પ્રકૃતિ પૂજાથી શરૂ કરીને પશુ પશુ પૂજાઓથી શરૂ કરી લઈને આજે મૂર્તિ પૂજા સુધીના અનેક દેવી દેવતાઓની આપણે માનતાઓ રાખીએ છીએ પૂજાઓ કરીએ છીએ અર્ચના કરીએ છીએ એ આપણી જે બધી ધાર્મિક પરંપરાઓ છે આપણા રીત રિવાજો છે આપણે જે કંઈ રહેણી કરણી છે આપણે સવારથી લઈને સાંજ સુધી દિવસથી લઈને રાત સુધી ચોવીસ કલાક દરમિયાન આપણે કઈ રીતે રહીએ છીએ આપણું જીવન કઈ રીતે એક રૂટિન જીવન કઈ રીતનું છે બીજા સાથેનો વ્યવહાર કેવો છે એ તમામ વસ્તુ રહેણી કહેણી આ બધી બાબતોમાં બેસ્ટ ઓફ બેસ્ટ જીવન કેમ જીવવું ત્યાંથી શરૂ કરીને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાની જે આદર્શો છે એ આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ આ વ્યાખ્યા નંબર એક વ્યાખ્યા નંબર બે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ માનવીના મનની અંદર પ્રાચીન સમયનો માનવી હજારો વર્ષ પહેલાનો પુરાતન પાષાણ યુગની અંદર જીવતો માનવી રખડતો ભટકતો જીવન જીવતો હતો કાચું માંસ ખાતો હતો તે સમયનો તેનો જે વ્યવહાર ત્યારથી શરૂ કરીને આજે અદ્યતન યુગની અંદર એકવીસમી સદીની અંદર જીવતો માનવી બંને વચ્ચે જે તફાવત તે સંસ્કૃતિ દ્વારા ઘડાય છે આ જે દુનિયાની અંદર ઘણા બધા દેશો છે બધાની અંદર માનવ જીવન છે બધાની અંદર લોકો રહે છે પણ એમાં શ્રેષ્ઠ રીતે જો કોઈ વ્યક્તિ જીવતો હોય તો પોતાની સંસ્કૃતિ સાથે એ ભારતીય સંસ્કૃતિનો ભારતની અંદર વસનાર વ્યક્તિ છે એ માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ સંસ્કૃતિ જે છે એ જીવન જીવવાની રીત શીખવે છે વે ઓફ લાઈફ કેમ જીવન જીવવું આ એટલે સંસ્કૃતિ વે ઓફ લાઈફ એટલે સંસ્કૃતિનો આ સામાન્ય અર્થ છે ત્યારબાદ આપણે સંસ્કૃતિ સાથે જોડાયેલો એક મહત્ત્વનો શબ્દ એ છે વારસો વારસા માટે ઇંગ્લિશ શબ્દ છે હેરિટેજ સંસ્કૃતિ માટે ઇંગ્લિશ શબ્દ છે કલ્ચર વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ અમૂલ્ય ભેટ મળેલી છે તે એટલે વારસો અહીં એક સવાલ આપણે ચોક્કસ થવો જોઈએ કે પૂર્વજો એટલે કોણ અહીંયા જો આપણા વ્યક્તિગત પારિવારિક બાબતોમાં જોઈએ તો આપણા પપ્પા એના દાદા આપણા દાદા પરદાદા અને આપણી જે પેઢી છે જેમના તરફથી આપણને આપણા જે કાંઈ મકાન જમીન રચીલું કે જે કાંઈ દાગીનાઓ ઘરની ચીજવસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે આ ભૌતિક વારસો છે એક મહત્વનો પ્રકાર છે જે આપણા ભાગમાં આવ્યું છે ભવિષ્યમાં એમના સંતાનોને પણ એમને જે કાંઈ એમની પાસે હશે એમને પ્રાપ્ત થશે આ ભૌતિક વારસો છે તે ઉપરાંત આપણા જે પૂર્વજો છે વિશાળ અર્થમાં જોઈએ તો ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં જો જોઈએ તો આ દેશની અંદર હમણાં આગળના જે પહેલો જે આપણો ભાગ છે એની અંદર આપણે ઘણા બધા નામો જોઈએ એમાં રાજાઓ કે જેમના દ્વારા અદ્યતન આ દેશની અંદર મહેલોનું નિર્માણ થયું છે આ દેશની અંદર કિલ્લાઓનું નિર્માણ થયું છે મંદિરોનું નિર્માણ થયું છે લોકો ઉપયોગી કાર્યોમાં કુવાઓ તળાવો વાવનું નિર્માણ થયું છે આવા એ ઉપરાંત અનેક જે કામો થયા છે એ આપણો વારસો કહી શકાય તે ઉપરાંત આપણી જે પ્રતિજ્ઞા છે કે ભારત મારો દેશ છે હું મારા ભાઈ બહેનને બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે હું મારા દેશને ચાહું છું આવી દેશ માટે જે કંઈ મરી મીટવાની જે ભાવના છે ફિદા થવાની જે ભાવના છે એ પણ આપણા વારસાની અંદર ચોક્કસ સમાવિષ્ટ થાય છે વારસાના મુખ્ય ત્રણ પ્રકારો છે એક છે ભૌતિક વારસો જૈવિક વારસો જેને આનુવંશિક પણ વારસો કહી શકાય અને સાંસ્કૃતિક વારસો અને ચોથો છે પ્રાકૃતિક વારસો એમાં આ પાઠ્યપુસ્તકના સંદર્ભની અંદર આપણે હવે પછી વારસાના જે મુખ્ય જે બે પ્રકારો છે એ એ મુખ્ય જે બે પ્રકારો છે એની અંદર એક છે પ્રાકૃતિક વારસો અને બીજો જે પ્રકાર છે એ છે સાંસ્કૃતિક પ્રાકૃતિક એટલે શું સૌ પ્રથમ એનો અર્થ આપણે જોઈએ તો પ્રકૃતિ પ્રકૃતિ એટલે જ્યાં ડિસ્ટર્બ નથી આપમેળે જે ઉગી નીકળતી વનસ્પતિ છે તો એ પ્રકૃતિ પર્યાવરણ જે માનવ ડિસ્ટર્બ કરીને જે માનવની અંદર અડચણ છે માનવની અંદર જે કઈ ભૂમિકા છે એ દ્વારા પર્યાવરણના વિવિધ તત્વ પ્રકૃતિના વિવિધ તત્વોને જોડીને માનવ જે ઉભ્યું કરવું છે પર્યાવરણ અને માનવ જીવન પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો જે નિકટતમ સંબંધ છે નિકટતમ સંબંધ આપણે હું ઊભું લખું છું જેથી કરીને આપણને યાદ રહી જાય વ્યાખ્યા એટલા માટે લખું છું પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો જે છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો પ્રાકૃતિક વારસાની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે તો એવી જે બાબતો છે જેમની અંદર ઊંચા ઊંચા પર્વતો લાંબી લાંબી નદીઓ ઊંડી ઊંડી ખીણો ઝરણાઓ દરિયા કિનારાઓ રેતીના ઢોવા ડુંગરો તદ જીવ જીવજંતુઓ પશુઓ પ્રાણીઓ આ તમામ બાબતો જે છે જે કુદરતે પોતાની રીતે નિર્માણ કરેલી છે વૃક્ષ વનસ્પતિથી લઈને બધું જ આ સૃષ્ટિ અંદર જે છે એ બધું જ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થાય છે તદઉપરાંત વિશેષ કરીને અહીંયા જે ચાર મુદ્દાઓ મેં અહીં નોંધા છે એ પહેલું છે

વણીને જે બૌદ્ધ કથાઓ લખવામાં આવી છે એ બૌદ્ધ ધર્મની જાતક કથાઓની અંદર પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ છે કઈ રીતે તો પંચતંત્રની વાર્તાઓ અને આ જે કથાઓ છે જેના પાત્રો એ પાત્રો કોઈને કોઈ પશુ છે કોઈને કોઈ પક્ષી છે એક ગધેડો હતો તે જંગલમાં રહેતો હતો એક સિંહ હતો તે પણ જંગલનો રાજા હતો તે બધા પ્રાણીઓ સાથે આ રીતે આખી વાર્તાઓ પ્રાણીઓના પાત્રો સાથે જીવ જીવનને કંઈક ને કંઈક કંઈક ઊંડાણથી દિશાનો એક મેસેજ આપતી જે કથાઓ છે 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 એ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેટલો કેટલો પ્રાચીન નજીકનો કેટલો અંદરનો છે તે દર્શાવે છે નંબર બે ઋતુઓ અને પ્રકૃતિઓ સાથે આપણો સંબંધ પણ જોડાયેલો છે એ કઈ રીતે તો આપણું જે સંગીત છે સંગીતના જે પ્રકાર છે આપણું જે લોક સંગીત છે અને આપણું જે શાસ્ત્રીય સંગીત છે એ પણ આની સાથે જોડાયેલા છે આજે પણ આપણા લોકસંગીત સાથે અને આપણા જે આપણા જે ઉત્સવો છે એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલા છે આપણા ઉત્સવોની અંદર પણ દાખલા તરીકે અષાઢી બીજ છે વસંત પંચમી છે આ બધી જ ઉત્સવો મકર સંક્રાંતિ છે એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલા ઉત્સવો છે તદુપરાંત આપણા પ્રકૃતિના ઋતુ ચક્રનો પણ નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ તો આપણા જે ગીતો છે આપણા જે કાવ્યો છે આપણા જે ચિત્રો છે તેની અંદર આ આપણે બાબતોને જોઈ શકીએ છીએ નિહાળી શકીએ છીએ જેમ કે જીણી રે આપણો એક લોકગીત છે જેની અંદર પ્રકૃતિના વિવિધ તત્વોને લોકસંગીતની અંદર કલાકારોએ તે વખતના ગામડા ગામના માણસે લોકોએ કઈ રીતે જોડી દીધું અને કેટલું એવું મહત્ત્વ દર્શાવ્યું છે આવા અનેક ગીતોમાં છે કે જીણી આભુમાબુ કેવી જીડી રે

વરસતા વરસાદને કહી દો કે મન વરસ વરસવાને આવે હો મન વરસ વરસવાને આવે હો અને અંદર વરસાદનું પણ માહિતી છે આવા અનેક વાદળ ઉપર વરસાદ ઉપર મોર ઉપર અને કાવ્યો છે અને ગીતો છે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ક્યાં બોલે રે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે આવા ગીતોની અંદર કાવ્યોની અંદર આપણા ચિત્રોની અંદર પ્રાચીન સમયના થી લઈને આદિ માનવે જે પહેલા ગુફા ચિત્રો લખ્યા એ ગુફાની અંદર જે ચિત્રો બનાવ્યા એમાં પહેલા વહેલા જે ચિત્રો બનાવ્યા એ પ્રાણીઓના ચિત્રો હતા તદઉપરાંત આજે પણ પ્રકૃતિના આવા જે ચેતન તત્વો છે એની સાથેના પણ ચિત્રો માનવી બનાવે છે હડપ્ય સંસ્કૃતિની અંદર માટીના વાસણો પણ જે ચિત્રો હતા એ પણ પ્રાકૃતિક ચિત્રો હતા જેની અંદર પણ આકૃતિઓ ઉપરાંત વૃક્ષ વહેલા વનસ્પતિના ચિત્રો હતા તો એ રીતે પ્રકૃતિ અને ઋતુ ચક્ર સાથે પણ આપણું ઘણું બધું આદાન પ્રદાન છે માનવ જીવન એની સાથે જોડાયેલું છે અને ત્યારબાદ ચિકિત્સા પદ્ધતિ નેચરોપેથી પછી આયુર્વેદ અને યુનાની આ જે ચિકિત્સા પદ્ધતિ છે નિદાન અને સારવારની જે પદ્ધતિ છે રોગોની જેની અંદર જે જે તમામ દવાઓ છે એની અંદર એ તમામ દવાઓ પ્રકૃતિ આધારિત બને છે આયુર્વેદિક આખું ઘણું વૃક્ષ વનસ્પતિમાંથી જેની દવાઓ નિર્માણ થાય છે તો એ રીતે પણ આ ચિકિત્સા પદ્ધતિઓ પણ પૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે તેમ આપણે ચોક્કસ કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી મહત્વનું પ્રાકૃતિક વારસા વિશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વારસા વિશેની માહિતી આપણે ભાગ નંબર ત્રણમાં જોઈશું આજનો આ જે હપ્તો છે એની અંદર આપણો આપણા માટે સવાલ છે સંસ્કૃતિ એટલે શું આ સવાલનો જવાબ આપ ચોક્કસ કોમેન્ટ્સ દ્વારા અમને જણાવશો બે માર્ક્સનો મહત્ત્વનો સવાલ છે જો આપ આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા હોય તો આપ એને લાઈક કરવાનું ન ભૂલશો આપ આપણા મિત્રોને તેને શેર કરવાનું ન ભૂલશો અને આપ કોમેન્ટ કરશો તો મને ચોક્કસ ગમશે આવજો ફરીવાર મળીશું ભાગ ત્રણની અંદર નમસ્કાર